નમસ્કાર દર્શક મિત્રો, હું છું નિશા અને આપ જોઈ રહ્યા છો દી લોકસત્તાનું સ્પેશિયલ સેગમેન્ટ ચેટ ટેકો. કોઈ પણ સીઝન હોય, કોઈ તહેવાર હોય, ઘરે કોઈ મહેમાન આવ્યા હોય અથવા તો કોઈ પાર્ટી હોય, તેમાં બનાવી શકાય તેવા એકદમ સોફ્ટ અને સ્પોન્જી, મોંમાં નાખતા જ ઓગળી જાય તેવા દહીંવડાની રેસીપી આજે અમે તમારા માટે લઈને આવ્યા છે. આજે આપણે અડદ અને મગની દાળમાંથી દહીંવડા બનાવવાના છે જે એકદમ સોફ્ટ અને સ્પોન્જી બનશે. તો આજે અમે તમને જે રેસીપી જણાવવાના છે જે દહીંવડાની, તે સોડાનો ઉપયોગ કર્યા વગર બનાવવાના છે તો પણ તે એકદમ સોફ્ટ બનશે. તો ચાલો તેની માટે પહેલાં સામગ્રી નોંધી લો. તો દહીંવડા બનાવવા માટે જોઈશે 2 વાટકી અડદની દાળ, 1 વાટકી મગની દાળ, 25 ગ્રામ કાજુના ટુકડા, 250 ગ્રામ દહીં, 5 થી 6 ચમચી ખાંડ, જરૂર મુજબ ખજૂર આંબલીની ચટણી, જરૂર મુજબ લીલા ધાણાની ગ્રીન ચટણી, 50 ગ્રામ તીખી બુંદી, તળવા માટે તેલ, 1/2 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી જીરા પાવડર, 1 ચમચી વાટેલા આદુ મરચાંની પેસ્ટ, 1/2 ચમચી જીરું અને સ્વાદ અનુસાર મીઠું. સૌ પ્રથમ અડદની દાળ અને મગની દાળને 5 થી 6 કલાક પલાળીને કરકરી પીસી લેવી. પછી ચમચી વડે એક સાઈડ જ થોડી વાર સુધી હલાવતા જઈ ફીણી લેવું. ત્યારબાદ તેમાં આદુ મરચાંની પેસ્ટ, જીરું અને કાજુના ટુકડા નાખવા. હવે એક પેનમાં તળવા માટે તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં તૈયાર કરેલ મિશ્રણમાંથી વડા ઉતારી લેવા. ત્યારબાદ આ વડાને 10 મિનિટ માટે પાણીમાં ડુબાડી રાખવા જેથી વધારાનું ઓઇલ નીકળી જાય અને વડા એકદમ સોફ્ટ બની જાય. હવે પાણીમાં થોડું જીરું અને મીઠું ઉમેરવું અને 10 મિનિટ પછી વડાને હથેળીથી પોચા હાથે દબાવીને પાણી નિતારી લેવું. ત્યારબાદ બીજી તરફ દહીંમાં ખાંડ અને મીઠું નાખી લેવું. હવે નિતારેલા વડાને પ્લેટમાં લઈને તેના ઉપર મીઠું દહીં, ખજૂર આંબલીની ચટણી, લીલી ચટણી, વાટેલું જીરું, લાલ મરચું પાવડર અને તીખી બુંદી નાખીને દહીંવડાને સર્વ કરવું. તો તૈયાર છે આપણા સોફ્ટ અને સ્વાદથી ભરપૂર દહીંવડા. આ દહીંવડા ખાતાની સાથે જ તમારું મન ખુશ થઈ જશે, મોઢામાં મૂકતા જ ઓગળી જશે અને પછી અલગ અલગ ચટણીના કારણે આ દહીંવડા એકદમ ચટપટા લાગશે. તો તમે પણ આ બહાર જેવા ચટપટા અને ટેસ્ટી દહીંવડાને ઘરે એકવાર જરૂરથી બનાવજો. આવી જેને કે ચટપટી અને ટેસ્ટી વાનગીઓ અમે તમારા માટે લાવતા રહીશું. જો તમે સામગ્રીને બનાવવાની રીતમાં કશું ચૂકી ગયા હો તો ફરીથી નોંધ કરી લો. તો દહીંવડા બનાવવા માટે જોઈશે 2 વાટકી અડદની દાળ, 1 વાટકી મગની દાળ, 25 ગ્રામ કાજુના ટુકડા, 250 ગ્રામ દહીં, 5 થી 6 ચમચી ખાંડ, જરૂર મુજબ ખજૂર આંબલીની ચટણી, જરૂર મુજબ લીલા ધાણાની ગ્રીન ચટણી, 50 ગ્રામ તીખી બુંદી, તળવા માટે તેલ, 1/2 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી જીરા પાવડર, 1 ચમચી વાટેલા આદુ મરચાંની પેસ્ટ, 1/2 ચમચી જીરું અને સ્વાદ અનુસાર મીઠું. તમે અમારા આ વિડીયોને જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.